का विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 11 भारत जल संसाधन भाग 2 एमा आपणे જોઈએ સિંચાઈ ક્ષેત્રનું જે વિતરણ કરવામાં આવ્યું છે એ ભારતના દરેક રાજ્યના સંદર્ભમાં સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત આપણને જોવા મળે છે એટલે કે દરેક રાજ્યમાં સિંચાઈ બાબતે આપણને તફાવત જોવા મળતો હોય છે આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ જે પ્રદેશો છે તે ઓડિશામાં મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ તમિલનાડુ અને કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ પંજાબ અને હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ આ દેશના સઘન સિંચાઈના ક્ષેત્રો છે સ્વતંત્રતા પછી भारत में कुल सिंचाई क्षेत्र लगभग 4 गुणों वधी गयो छे એટલે કે આઝાદી પછી ભારતમાં કૃષિ ક્ષેત્ર માટે જે સિંચાઈની જરૂર પડે છે એમાં 4 ગણો વધારો થયેલો આપણને જોવા મળે છે સ્પષ્ટ જે વાવેતર ક્ષેત્ર છે જે વાવેતર ક્ષેત્ર છે એના 38% ભાગમાં આજે સિંચાઈ થયેલી જોવા મળે છે સ્પષ્ટ વાવેતર કરવામાં આવે છે એમાં 38% જે વાવેતર કરેલો ભાગ છે એ સિંચાઈ એમાં થાય છે અને સિંચાઈ દ્વારા એ ભાગ લેવામાં આવે છે ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં આપણને અસમાનતા જોવા મળે છે અસમાનતાનો એક કારણ એ પણ છે કે ભારતની જે ભૂપૃષ્ઠ રચના છે એ પ્રકારની છે જેના કારણે સિંચાઈ ક્ષેત્રે આપણને એના વિતરણમાં પણ ઘણી બધી અસમાનતાઓ આપણને જોવા મળતી હોય છે મિઝોરમમાં સ્પષ્ટ જે વાવેતર કરવામાં આવે છે એ વાવેતર ક્ષેત્રના ફક્ત 7.3% જે વિસ્તાર છે એ વિસ્તારમાં સિંચાઈ જોવા મળે છે એની સામે આપણે પંજાબ વિસ્તાર જોઈએ તો પંજાબમાં જે સિંચાઈનું ક્ષેત્ર છે એનું પ્રમાણ 90.8% પરીક્ષામાં પૂછાય છે બરાબર તો એ આપણે ધ્યાન રાખીએ કે પંજાબમાં સિંચાઈનું પ્રમાણ આપણને 90.8% જેટલું વધારે જોવા મળે છે કુલ જે સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ છે એ સ્પષ્ટ જે વાવેતર કરવામાં આવે છે એ વાવેતરના સંદર્ભમાં આપણે જોઈએ તો ઘણું જ અસમાન આપણને જોવા મળે છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ કાશ્મીર તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તાર એટલે કે આ જે રાજ્યો છે એ રાજ્યોમાં વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધારે જે વિસ્તાર છે એ વિસ્તાર આપણને સિંચાઈ યોગ્ય જોવા મળે છે એટલે કે એ જે પ્રદેશ છે વિસ્તાર છે એ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે આજે આપણે સિંચાઈ ક્ષેત્રે જે વિતરણ કરવામાં આવે છે કયા જગ્યાએ કેટલા ટકા કુલ વાવેતરનું સિંચાઈ હેઠળ આવેલું છે તે ભાગ હવે આપણે જોઈએ કે જળ સંકટ એટલે પાણીનું સંકટ એના વિશે થોડી માહિતી પ્રાપ્ત કરી લઈએ જળ જે છે એ આપણને કુદરત દ્વારા મળેલી અનમોલ ભેટ છે તો આગળ આપણે જોયું એમ કે જળ એ તો જીવન છે કુદરત દ્વારા આપણને અનમોલ ભેટ મળેલી છે જે વધતી જતી વસ્તી અનાજની માંગ રોકડિયા જે પાક છે એ પાક ઉગાડવા વધતું જતું શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામે આજે આપણે
જોઈએ છે કે પાણીની જે અછત છે એ આપણે અહીંયા હાલમાં પણ ભોગવી રહ્યા છીએ. મિત્રો જોયું કે પાણીની જે સંકટ છે, જળ સંકટ જે છે એનું કારણ શું છે? જે વસ્તી છે એ વસ્તી વધારે છે અને વસ્તી જે છે એ વધતી જતી હોય છે. વધતી જતી વસ્તી માટે અનાજનું ઉત્પાદન પણ વધારવું પડે. ઉત્પાદન વધારવા માટે જે ખેતીનો ભાગ છે એ ખેતી વધારવી પડે અને ખેતી વધારવી લેવા માટે આપણે પાણીની પણ વધારે જરૂર પડે છે. આ સિવાય જે રોકડિયા પાકો ઉગાવે છે એમાં પણ પાણીની વધારે જરૂર પડે છે. જે પ્રમાણે શહેર ગામડા ભાગ્યા છે અને શહેરીકરણ થયું છે, લોકો શહેરમાં આવીને વસી રહ્યા છે, તો જે જમીન છે એ ખેતીલાયક જમીન એ મકાનો ઉદ્યોગો બનાવવા માટે વાપરવામાં આવે છે. જમીન ઓછી થતી જાય છે, વસ્તી વધતી જાય છે, પાણીની જરૂર વધારે પડે છે. આમ આપણને પાણીનો પુરવઠો હોવા છતાં સ્થાનિક વિતરણની જે અસમાનતા છે એ ઘણું કરીને માનવ હિતો, આજીવિકા અને આર્થિક વિકાસ માટે એ પડકારરૂપ છે. મિત્રો હાલમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ રાજસ્થાનમાં જે શુષ્ક ક્ષેત્રો છે એ સિવાય દક્ષિણના જે દ્વીપકલ્પીય વિસ્તારો છે, ઉચ્ચ પ્રદેશ છે, એના આંતરિક જે ભાગો છે એ ભાગોમાં જળ સંકટની જે સમસ્યા છે એ સમસ્યા ઘણી ગંભીર છે. સેન્ટ્રો ગામો અને કેટલાક નગરોમાં પાણીની જે ગુણવત્તા છે એ પાણીની ગુણવત્તા ઘટી રહી છે. એટલે કે પાણીમાં જે પ્રમાણેના તત્વો હોવા જોઈએ એ તત્વોનું પ્રમાણ ઘટી રહ્યું છે. એના કારણે દૂષિત પાણી આપણને મળે છે. દૂષિત પાણી લેવાથી અનેક પાણીજન્ય જે રોગો છે એ પાણીજન્ય રોગો સમાજમાં ફેલાય છે. પેયજળની પ્રાપ્તતા તથા શુદ્ધતા એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. પીવા માટેનું પાણી એ હંમેશા ચોખ્ખું મળવું જોઈએ, કેમ કે એ આપણા જીવનની મૂળભૂત જરૂરિયાત છે. જે પાણી જળ વગર જીવન અશક્ય છે અને એ જળ જો આપણને શુદ્ધ ન મળે, પીવા માટેનું જે જળ છે એ તો શુદ્ધ હોવું જોઈએ. જો એ પાણી શુદ્ધ ન મળે તો અનેક પ્રકારના રોગો થયા છે અને એને કારણે બીમારીઓ પણ ફેલાય છે. એટલે ચોખ્ખા પાણીની માંગ અને જે પુરવઠો છે એ પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. આના માટે પીવાની પાણીની જે સગવડો છે વધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, છતાં પણ આમાં ઘણું અંતર આપણને જોવા મળે છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં પાણીની તીવ્ર અછત છે. આજે પણ આપણે શહેરોમાં જોઈએ 8% પાણીની, પીવાના પાણીની અછત આપણને જોવા મળે છે. દેશમાં લગભગ 50% ગામોને આજે સ્વચ્છ પાણી પીવા માટેનો ઉપલબ્ધ કરાવવાનું જે કામ છે એ કામ આજે પણ બાકી રહેલું જોવા મળે છે. ભારતમાં સિંચાઈની જે સગવડો છે એ સગવડોમાં વધારો થયો છે, છતાં પણ 2/3 કૃષિ ક્ષેત્રો જે છે એ હજુ પણ વરસાદ પર આધાર રાખે છે. 2/3 કૃષિ ક્ષેત્રો એ વરસાદ આધારિત છે. જો વરસાદ પડે, માફક સ્તરનો વરસાદ પડે તો એક ક્ષેત્રોમાં કૃષિ ઉત્પન્ન થઈ શકે છે, નહીં તો એક ક્ષેત્રોમાં જે ખેતી છે એ ફેલ જાય છે. વર્તમાન જે સમય છે એ વર્તમાન સમયમાં કુવાઓ અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી વધારે પાણી કાઢી અને ભૂમિગત જે જળ છે એ જળનું સ્તર એના કારણે નીચું હોય છે. મિત્રો ઠેર ઠેર કુવાઓ અને ટ્યુબવેલ કરવામાં આવે છે. ઊંચીના વિસ્તારમાં જે
પાણી રહેલું છે એ પાણીને બહાર કાઢી અને એનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પૃથ્વીનું જે પેટાળમાં રહેલું પાણીનું જે જળનું જે સ્તર છે એ સ્તર નીચું જઈ રહ્યું છે. પરિણામ ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયેલો આપણને જોવા મળે છે. કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પાણીની ગુણવત્તા ઘટતી જાય છે અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો આજે કરવો પડી રહ્યો છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પણ પાણીનો અનિયંત્રિત ઉપયોગ કરવા લાગ્યો. મિત્રો, ઉદ્યોગોમાં પણ પાણી આજે અનિયંત્રિત રીતે આડેધડ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરેલુ તથા ઔદ્યોગિક એકમોમાં જે મલિન જળ છે, એટલે કે ઉદ્યોગોમાં વપરાતું જે ગંદુ પાણી છે, મલિન પાણી છે, એ પાણી આ જળ પ્રદૂષણનો એ મુખ્ય સ્ત્રોત બન્યો છે. મિત્રો, ગંદુ પાણી આવવાનું મુખ્ય જે કારણ છે એ ઉદ્યોગોમાં વપરાતું જે પાણી છે એ વપરાયા પછી મલિન થાય છે અને એ પાણી નદી છે, તળાવો છે એમાં સીધું ઠાલવવામાં આવે છે. પરિણામે એ એમાંથી અનેક પાણી ભૂમિમાં ઉતરે છે, જમીનમાં ઉતરે છે અને જમીનની નીચે રહેલું જે પાણી છે એ પાણી પણ પ્રદૂષિત થાય છે. જળ સંસાધનોની જાળવણી અને ઘરકામ. મિત્રો, આને કારણે જળ જે સંસાધનો છે એની જાળવણી કરવી એ આવશ્યક બની ગઈ છે અને એના માટે વ્યવસ્થા કરવી એ પણ આવશ્યક છે. આપણે સૌ જાણીએ છીએ કે જે ઉપલબ્ધ જે જળ છે એ મર્યાદિત છે, એનું વિતરણ પણ અસમાન છે, સાથે સાથે પ્રદૂષિત જળની જે સમસ્યા છે એ માટે વિવેકપૂર્ણ ઉપયોગ અને પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ એવું સંસાધન છે, તેનો સીધો સંબંધ માનવ સૃષ્ટિ સાથે જોડાયેલો છે. સમગ્ર જીવ સૃષ્ટિ સાથે આ જળ સંસાધનનો જે સંબંધ છે એ સંબંધ જળવાયેલો જોવા મળે છે. આના માટે જળ સંસાધનોની જાળવણીનો ઉપયોગ અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી એ જળ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો જે છે એ જળ સંચય માટે વધારેમાં વધારે જળાશયોનું નિર્માણ કરવું જેથી પાણીનો સંગ્રહ કરી શકાય. એક નદી બેસિન સાથે બીજી નદીનું જોડાણ કરી અને ભૂમિગત જે જળ સ્તર છે એ ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જળ એ રાષ્ટ્રીય સંપત્તિ છે. જળ પ્રાપ્ત ક્ષેત્રોનો જે વિકાસ છે એ વિકાસ કરવો જોઈએ. જળ પ્રાપ્ત ક્ષેત્ર એ પ્રાકૃતિક એકમ છે, એનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત કરવા માટે કરવાનો છે. નદી બેસિન એક એવું ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક જળ સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જળપ્રાય ક્ષેત્ર સિવાય તો શાખા નદીઓ અને બેસિન વિસ્તાર છે. ઋતુ પરત્વે જતા વરસાદને કારણે આ શાખા નદીઓ દ્વારા વહી અને પાણી આગળ જાય છે. એમાં જમીન છે, ભેજ સંરક્ષણ, જળસંચન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગોચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી અનેક કાર્યક્રમો એમાં સમાવેશ કરવામાં આવે છે, જેથી જળપ્રાપ્ત જે ક્ષેત્રો છે એનો વિકાસ થાય. બધા જ કાર્યક્રમો અમે ભૂમિગત ક્ષમતા લોકોની સ્થાનિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. આમાં સ્થાનિક જે સહયોગ લોકો છે એ લોકોની સહભાગીદારી એ પણ એટલી જ આવશ્યક છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા અનેક આવા પ્રયત્નો કરવામાં આવે છે, અનેક આયોજનો કરવામાં આવે છે અને યોજનાઓ પણ એના માટે બનાવવામાં આવતી હોય છે. મિત્રો, જળવૃષ્ટિ સંચયન કેવી રીતે કરી શકાય? તો જળવૃષ્ટિને રોકીને એકઠું કરવાની જે વિશેષ પદ્ધતિઓ છે,
એટલે કે વરસાદી છે પાણી પડે છે એ પાણી પડે પાણીને રોકવું એના માટે કુવા બંધારા છે એક તળાવણી છે આ બધાનું નિર્માણ કરવું અને વરસાદી પાણી જે છે એ પાણીનું એકઠું કરવું એના માધ્યમો થકી આ જળ સંચયન થાય છે જેના કારણે એ પાણી જમીનમાં ઉતરે છે અને ભૂમિગત જળની જે સપાટી છે એ સપાટી ઉપર આવે છે આમ કરવાથી ઘરેલુ અને કૃષિ ક્ષેત્રે જે પાણીની જરૂર પડે છે એ પાણીની જરૂર આપણે સંતોષી શકીએ છીએ આના માટે જળવૃષ્ટિ સંચયના જે મુખ્ય ઉદ્દેશો છે એ એક તો ભૂમિગત જળ એકઠું કરવાની ક્ષમતા વધારી અને જળસ્ત્રોતમાં વધારો કરવામાં આવે જળ પ્રદૂષણ ઓછું થાય ભૂમિગત જળની જે ગુણવત્તા છે એ ગુણવત્તાની જળ એટલે કે શુદ્ધ પાણી આપણને મળી રહે સ્થળો અને માર્ગો પર જે પાણી ભરાય છે એ સમસ્યા દૂર થાય સપાટી પર વહી જવાનું પાણીનો જે જથ્થો છે એ ઓછો થાય ઉનાળામાં લાંબા શુષ્ક સમયમાં જે પાણીની ઘરેલુ જરૂરિયાતો ઊભી થાય છે એ જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ પાણીની જે વધતી જતી માંગ છે એ માંગને પણ પૂરી કરી શકાય મોટા શહેરોમાં જ્યાં બહુવાળી આવાસો અને વરસાદો વચ્ચે પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અને વરસાદી પાણી જે છે પાણીને જમીનમાં ઉતારવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે જળ વ્યવસ્થાપન માટે ખાસ જે મુદ્દાઓ છે ધ્યાનમાં રાખવા બાબત છે એવા બાગ બગીચાઓ છે વાહનો છે શૌચાલયો છે વોશ મશીનમાં વપરાતા પાણીનો જે ઉપયોગ છે એ મિત્રો આપણે કરકસરપૂર્વક કરીએ લોકોમાં જાગૃતિ પેદા કરીએ જળ બચાવવા માટે જળના શુદ્ધ મોવા માટે જળ સંરક્ષણ માટે એના કુશળ જે વ્યવસ્થાપન છે એ સંબંધિત દરેક પ્રવૃત્તિઓમાં લોકોની ભાગીદારી વધારી જેના કારણે કે લોક જાગૃતિ પણ આવે જે પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ એ પાણી ફરી પુનઃ એને ઉપયોગમાં લેવામાં આવે એવા પ્રયત્નો કરવા જળસ્ત્રાવ ના બધા જ એકમો કુવા ટ્યુબવેલ ખેત તળાવણી એનો ઉપયોગ વધારવો ભૂમિગત જળનો ઉપયોગ કરવો અને જે લોકો ભૂમિગત જળના જે એકમો એનો ઉપયોગ કરે છે એના ઉપર પૂરેપૂરી દેખરેખ રાખવી આમ જળ સંચય જે સ્થળોની દુર્દશા થાય છે એ અટકાવી જળ પ્રદૂષણને અટકાવવા પાણીની જે પાઇપલાઇનો છે એ પાઇપલાઇનોનું સમારકામ કરાવવું દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પડી શકાય નહીં કોઈ નિશ્ચિત ક્ષેત્રના જળ સંસાધનોનો વિકાસ અને વ્યવસ્થાપન સંબંધી સ્થાનિક લોકોનો સહકાર એમાં સામેલ કરવો જોઈએ આ પ્રમાણે જો આપણે જળનો કરકસર ભર્યો ઉપયોગ કરીશું જળ સંચય માટે અવનવી પદ્ધતિઓ અપનાવીશું વરસાદ પડે કે ન પડે જળ સંકટ આપણા પર હંમેશા પડેલું રહેવાનું છે માટે ખેતર હોય કે પાણિયારું આપણે પાણીનું એક એક ટીપું સાચવવાની જવાબદારી આપણી છે કારણ કે જળ એ જ જીવન છે મિત્રો અહીંયા પ્રકરણ 11 આપણું પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટબુકમાં લખી લેવાના એના પ્રશ્નો જે છે બધા તૈયાર કરવાના હશે.